વલસાડનો લોકપ્રિય દરિયા કિનારો એટલે તિથલનો દરિયા કિનારો વલસાડનો આ તિથલ દરિયા કિનારો જે તેની કાળી માટી માટે જાણીતો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળ આજે પહોંચી ગઈ છું વલસાડ લોકસભા બેઠક પર જ્યાં અહીંયાની જનતા સાથે વાતચીત કરવી છે તિથલના દરિયા કિનારે ઘણા જ લોકો અહીંયા પ્રવાસે આવતા હોય છે ફરવા માટે આવતા હોય છે દરિયાના પાણીની મજા માણવા આવતા હોય છે ચલો એમની વચ્ચે જઈએ જાણીએ આવનારી ચૂંટણીને લઈને શું છે તેમનો ચલો તો જનતાની વચ્ચે જઈએ એમની સાથે જ વાતચીત કરીએ ક્યાંથી આવો સુરતથી સુરતથી વલસાડ ફરવા માટે આવે હા કેવું લાગ્યું અહીંયા તિથલના દરિયા ફરીને મજા આવે છે એટલે આમ સુરતમાં છે દરિયો એમ તો ડુમ્મસનું પણ અહીંયા પાણીને બધું સરસ છે એટલે મજા આવે છે ઇવનિંગ સ્પેન્ડ કરવાની વધારે મજા આવે છે ફેમિલી જોડે અને બહારથી એટલે ફ્રેન્ડ્સ આવ્યા છે અમારા એમની જોડે અમે આવ્યા છીએ સ્વચ્છતા કેવી લાગે સ્વચ્છતા સરસ છે પણ હજુ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે મેં એ જ કીધું કે એકચ્યુઅલી કચરાપેટીના બોક્સ ઉપર મૂક્યા છે પણ થોડા થોડા અંતરે મૂકી દેવા જોઈએ તો કેવું કે અમે કંઈ પણ આવું ખાઈએ તો ત્યાં ડાયરેક્ટ નાખી દઈએ પહેલાં કરતાં ખાસ તો સુધાર છે ચોપાટી ઘણી ડેવલપ કરવાની વાત કદાચ તમને ખબર હોય તો ઘણા સમયથી ચાલે છે પણ આજે પણ હજુ ઘણું ખરું કામ બાકી છે લાગે ઝડપથી થવું થવું જોઈએ જોઈએ હા પ્રમાણે એટલે બીચ ડેવલપમેન્ટ કરી શકાય જેમ અત્યારે પણ બીચને ડેવલપમેન્ટ કરવાની વાત થાય છે તો એ પ્રમાણે વલસાડનો પણ કરી શકીએ દેશમાં લોકસભાની ચૂંટણી છે પ્રચાર કરવા માટે આવે નેતાઓ હા તો એમણે આ એક એજન્ડા પણ રાખવો જોઈએ કે તમે બીચ પણ ક્લીન કરો જેવી રીતે આપણે માધવપુર બી છે એ ડેવલપ કરે છે તેવી રીતે વલસાડ પણ કરે તો વધારે લોકો એટ્રેક્ટ થશે ક્યાંથી આવો ભાઈ અમે આવીએ કચ્છમાંથી કચ્છથી અરે વાહ કચ્છનો તમારો તો માંડવીનો દરિયા કિનારો છે અહીંયા તિથલ ને ફરવા કેવું કચ્છનો માંડવીનો સરસ લાગ્યો કે તિથલ તિથલનો સારો છે અને કચ્છનો સારો છે બંને સારા આ બંને સરસ છે તમારે ત્યાં સાંસદ ખબર છે કોણ છે સાંસદ છે ત્યાં વિનોદભાઈ જાવડા વિનોદભાઈ નો ઓળખો છે હા ઓળખી છે વિનોદભાઈ આવે તમારા વિસ્તારમાં 100% આવે વિનોદ ભાઈએ કયા કામ કરે છે તમને ખબર ઘણા કામ કરેલા છે એટલું યાદ નથી પણ આપણે કામ કામ ધંધા શું કરો કામ તો ખેતી ખેતી ખેતીમાં ભાવ મળી રે ભાઈ ભાવ મળી જાય પૂરતા ભાવ મળી જાય તમે શું કરો છો સ્ટડી કરું છું 10th માં સ્ટડી સ્ટડી લેન્ધી લાગે છે ઠીક છે એ ઉ હાર્ડ છે સ્કૂલ શિક્ષકો બધું બરાબર છે હા બરોબર

બીજા કયા કયા કામ થયા હોય તમને ખબર હોય છે કચ્છ જે સૂકો પ્રદેશ કહેવાય છે ત્યાં લોકોનું કહેવું છે કે પાણી નતું પણ સરકાર આવીને પાણી મળી ગયું છે ચલો સારા કામ ઘણી જગ્યાએ થયા પણ છે ક્યાંથી આવો છો ભાઈ હું તો વલસાડનો છું અચ્છા વલસાડના છો પરિવાર સાથે ફરવા હા કઈ એ બાબતે વલસાડ હું વર્ષોથી જોઉં છું તો સેમ નું સેમ જ છે મારે મામા માસી બધા વલસાડના હિસાબે મારે વર્ષોથી આવવાનું થાય જ બટ વલસાડ એટલે જ કે પીસફુલ હવે દરેક સિક્કાની બે બાજુ હોય તેમ સુરત જેટલું ડેવલપ થાય તેટલું પબ્લિક વધે એ રીતના રોજગારની તકો વધે તો એ માણસો પણ આવે એના સામે વલસાડ હજુ પણ રહેવા માટે શાંતિથી રહેવું હોય ટાઈમ સ્પેન્ડ કરવો તો એ રીતે સારું છે એટલે સુરતનો ગ્રોથ ને વલસાના growth ને આપણે કમ્પેર ના કરી શકીએ એમ જોઈ તો સ્ટાર્ટઅપ ની વાત સરકાર કરે છે લાગે છે કે જે નાના ઉદ્યોગો જે લોકો સ્ટાર્ટઅપ કરવાની વાત કરી રહ્યા છે એ લોકો આગળ વધી રહ્યા છે જ્યારથી સ્ટાર્ટઅપ ને પ્રમોટ કર્યું છે ત્યારથી હું તો જોઉં છું કે દર વર્ષે કેટલા ગણા સ્ટાર્ટઅપ આવે છે ને એટલા સક્સેસફુલ ભી થાય છે તો સ્ટાર્ટઅપ માટે આપણે ઘણો ખરો એ સારું છે હું ખુદ પણ એક સ્ટાર્ટઅપ માટે વિચારું છું જોઈએ હવે કેવી સરકાર દેશમાં હોય દેશમાં સરકાર તો બરાબર છે બીજેપી તો બરાબર છે કેમ બીજેપી ઘણા બધા રીઝન્સ છે છેલ્લા દસ વર્ષમાં તમે જોવો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ સૌથી મોટું ડેવલપમેન્ટ છે અને એકચુઅલી હું રહું છું ચેન્નાઈ અને હું અહીંયાથી મારે મોસ્ટલી ટ્રાવેલ કરવાનો રહે છે તમે જોયું છે ઘણી બધી સિટીમાં અને આજે હું સાઉથની સિટીમાં છું સાઉથને કમ્પેર કરું અત્યારે નોર્થના કમ્પેરિઝનમાં તો આપણે ઘણા આગળ છે ભલે લોકો કહેતા કે એજ્યુકેશન્સમાં એ લોકો આગળ છે એ લોકોનું ઇંગ્લિશ બહુ સારું ગમે તે હોય પણ નહીં જે ડેવલપમેન્ટ તમે ગુજરાતમાં કે નોર્થ ઇસ્ટમાં જ્યાં બી બીજેપીની ગવર્મેન્ટ છે ત્યાં જોતા સારું જ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે બધી રીતે સાઉથની ફિલ્મો તો જોરદાર ચાલે સાઉથની ફિલ્મો ભલે ચાલે પણ હવે હું ત્યાં રહ્યો છું સાત વર્ષ સ્પેન્ડ કર્યા છે તો ત્યાંની ઇન્ડસ્ટ્રીની શું કહેવાય રિયાલિટી પણ મને ખબર છે ચેન્નઈની વાત કરીને આપણે ગુજરાતની વાત કરતા હોઈએ તો બંનેને કમ્પેર કરીએ તો શું અલગ લાગે અને શું સમાન લાગે અલગ જ છે સમાન કંઈ નથી સૌથી પહેલી વસ્તુ એ છે કે જો તમારે સમાનતા જોઈએ ને તો જ્યાં તમારું ખાવાનું ને તમારી ખાવાની જે રીત છે એ મળતી આવે ને તો તમારા વિચારો બી ધીરે ધીરે સમાન થઈ જતા હોય છે પણ નહીં ચેન્નાઈમાં તમારું ખાવાનું જ એક સૌથી મોટી અલગ છે અને એ લોકોની વિચારસરણી બહુ અલગ છે તમે મેચ ના કરી શકો કમ્પેર ના કરી શકો ચેન્નાઈમાં ગુજરાતની યાદ આવે ગુજરાતી ખાવાની યાદ આવે યસ ઓબવિયસલી ગુજરાત છે ભાઈ ગુજરાતની ખાણી પીણી આખા દેશમાં વખણાય છે અને ગુજરાતી ભોજન જેનો સ્વાદ છે કહેવાય કે ગુજરાતીઓ બહુ મસાલાવાળું ખાતા હોય છે અને ઢોકળા ફાફડાથી લઈને દરેક સબ્જીમાં પણ જબરદસ્ત ચટકો તો હોય જ છે ક્યાંથી આવો વલસાડથી વલસાડના છે ફેમિલી સાથે ફરવા આવ્યા બીચ પર કેવું લાગે તિથલનો દરિયા ફાઇન અહીંયા ડેવલપમેન્ટની વાત થતી હોય છે વલસાડમાં ઘણા સમયથી તો તમે કહ્યું કે ઘણી વાર આવો છો ઘણા સમયથી આવો છો તો લાગ્યું તમને કે અહીંયા કંઈ બદલાયું છે બહુ ઘણો બધો બદલાવ થયો છે શું બદલાયું બધું નવું પહેલાં તો જે બધું એમ જ આવી રીતે કેવું કે બેન્ચિસ ને એવું બધું નવું છોકરાઓને રમવાનું રમતગમતનું સાધનો થયા છે ને એક એકદમ એમ છોકરાઓને ગમે એ રીતની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે સારું હા આવી શકે જ્યાં પણ આપ જે કંપનીમાં જોબ કરી રહ્યા છો સરળતાથી નોકરી મળી જાય ત્યાં નહીં સરળતાથી તો અત્યારે હવે કંઈ મળતું જ નથી કઈ કઈ વસ્તુમાં એવી તકલીફ પડે એવું લાગે બધી જ વસ્તુમાં તકલીફ પડે કોઈ વસ્તુ બાકી નથી એવી કે જેમાં તમે બધું સરળતાથી મળી જાય એક નોકરી કરતો માણસ હોય પરિવારમાં ત્રણ ચાર સભ્યો હોય તો લાગે કે ક્યાંક તકલીફ પડે એક જ જણ કમાવનારો હોય તો ઘર ચલાવવામાં પડે ને હવે આજના જમાનામાં બધું મોંઘું થતું જાયલું ત્રણ જણ એક જણ હોય અને ચાર જણ ખાવાવાળા હોય તો નઈ પોસાય આવનારી સરકાર કેવી હોય સરકાર તો જે છે સારી જ છે પણ હવે બધું વધવું જોઈએ જોબ ઓપોર્ચ્યુનિટીને બધું વધવું જોઈએ મોંઘવારી ઘટવી જોઈએ વધારે લાગે મમ્મા જે મીડિયમ ક્લાસના જે છે તેમના માટે તો થોડું ભારી લાગે તો છેલ્લા 10 વર્ષમાં જે સાંસદ હતા અહીંયાથી કેસી પટેલ તો એ કેસી અહીંયા કામ કર્યા છે વલસાડને બદલવા માટે વલસાડ માટે બહુ કંઈ ડેવલપમેન્ટ થયું નથી તમે જુઓ તો જે છે એ ચાલી રહ્યું છે અહીંયા કોઈ ડેવલપમેન્ટના કામ હાથમાં લેવામાં આવતા નથી રોડ રસ્તાના કામ પણ નથી થયા થયા છે પાર્ટ ક્વોન્ટિટી

બરોડામાં પણ એ જ હાલત છે તમને ખબર છે બરોડામાં ચૂંટણી કોણ લડે છે સાંસદ કોણ હેમાંગ જોશી યુવા છે રંજનબેને જે કામ નથી કર્યા એ બધા હેમાંગભાઈ ભાઈ કરશે એવું લાગે છે રંજન બેને કામ તો કર્યા જ છે હવે હેમાંગભાઈ કંઈક નવું કરશે રંજનબેન કરતા પણ ક્યાંથી થી આવો છો મસ સુરત જે સુરત થી વલસાડ ફરવા આવ્યા હા વલસાડ ફરવા આવ્યા સુરત નો ડુમ્મસ બીચ સારો લાગ્યો કે તિથલ નો દરિયા કે સુરત ભી સારો છે તિથલ ભી સારો છે મારું બોન છે અહીંયા અચ્છા તો તમે પહેલા ઘણા વર્ષ પહેલા પણ વલસાડ ને જોયું છે અને અત્યારે વલસાડ તમને લાગે કે કંઈ બદલાયું છે હા સારો છે બદલાયું છે શું કહેશો સરકાર દેશમાં કેવી હોવી જોઈએ બસ શાંતિ છે મજા આવે છે અહીંયા જોઈએ છે સંદેશમાં ભી વાંચીએ છે અમે લોકો આ તમારો સંદેશ છે ને મારે ત્યાં વાંચવાનું આવે છે અચ્છા હા એમાં પિક્ચરમાં ભી એડવર્ટાઇઝમાં ભી આવે ને તે ભી જોઉં છું તો અચ્છા અરે ધરોજ સંદેશ જોવો છો હા સારું લાગે છે મને અંદર હાઇડ્રોટેઇસ આ છે બધું જ છે અંદર બધું જ છે જોવા જેવું છે ક્યાંથી દે આવો વલસાડ વલસાડ ના છે ફેમિલી સાથે ફેમિલી સાથે વલસાડ પેલા કરતા બદલાયું કઈ રીતે કઈ રીતે ડેવલપમેન્ટમાં 0 0 કેસી અહીંયાના સંસદ હતા 10 વર્ષમાં કામ કરે એમણે દસ વર્ષ છેલ્લા જેટલા વર્ષથી ભાજપ સરકાર છે અહીંયા વલસાડનો કોઈ જાતનો ઉદ્ધાર થયો નથી કોઈ ડેવલપ નહીં અમે છે પ્યોર ભાજપી પણ સરકાર તરફથી કોઈ ડેવલપમેન્ટ નહીં આસપાસના વિસ્તારોમાં કોર્પોરેટર કે ધારાસભ્ય આવે સિટીમાં કોઈ જગ્યાએ નહીં સિટી પ્રોપર તો બહુ ખરાબ નગરપાલિકા તરફથી ઉદ્યોગો કોઈ સ્થપાયા ફેક્ટરીઓ આવી ક્યારે વલસાડમાં ફેક્ટરી નાની મોટી ગુંડલાવ સાઈડ ખરી બાકી મોટી ફેક્ટરી કોઈ નહીં ગુલાવ સાઈડ નાની મોટી ફેક્ટરી ખરી કેવી સરકાર દેશમાં આવી છે ભાજપ સરકાર ખૂબ જ સારી છે પણ ઉપર તબક્કે સારી પણ નીચે અમુક લેવલ પર ગ્રાઉન્ડ લેવલ પર થોડુંક માર ખાય છે મોંઘી લાગે છે વસ્તુ લાગે છે મોંઘી સેમા સેમા વધારે લાગે ભાવ કે બહુ વધારે ભાવ છે બધામાં જ વધી ગયેલો ભાવ ગેસનો ગુલ્લો છે બધામાં જ એમ તેલ બેલ બધું શાકભાજી છે કઠોળ છે અનાજ બધામાં જ ચૂંટણી આવે ત્યારે ભાવ ઓછા થઈ જાય પેટ્રોલ ના થઈ બધાના ઓછા થઈ ગયા હમણાં તેલનો બી ઓછો થઈ ગયો વધારાના ઓછા થઈ ગયા ચૂંટણી આવી એટલે પાછી ચૂંટણી પતી જાય એટલે પાછળ વધી જશે હું યુકેમાંથી આવેલો છું અચ્છા યુકે તો તને ઇન્ડિયામાં કેવું લાગે ઇન્ડિયામાં વધારે સારું છે યુકે કરતા તો એવું થાય કે હવે ઇન્ડિયા જવું છે ત્યાં જ રહેવું છે આ જરા મોટો થયો તારો ઇન્ડિયા જ આવા યુકે માં સ્ટડી કરે છે હા સ્ટડી કરું છું યુકે માં તિથલના દરિયા કિનારે સવારી કરી રહ્યા છે તો વાત તિથલના દરિયા કિનારે ની પણ કરીએ તિથલના દરિયાની પણ કરીએ કઈ દરિયા કિનારા લઈ ને કઈ ખાસ લાઈન હા દરિયા કિનારો અને સમુદ્ર એની સાથે જીવન ની જે આધ્યાત્મિકતા છે અથવા સંબંધ છે એ મેં મારા પોતાના શબ્દોમાં વણી લીધા છે એ જ કવિ તરીકે અડીખમ કિનારો હું ભલે આવીને અથડાય આ મોજા આ મોજાઓનું તોફાન તો ઘડી બે ઘડીના મહેમાન ગર્જના કરે આ મોજાઓ પવન કરે સુસવાટા મલકું છું હું ને મલકે મારા સદાના સાથી ઈરાદાઓ નહીં ડરું નહીં ડરું અટાસ્ય કરો ઓ તિમિરના ઓળાઓ દીવાદાંડી આ મન ઝગમગ ઝગમગ જીવન પંથ આ ધ્રુવ તારા આ ધ્રુવ તારા સરખું અચલ નિશ્ચિત છે મારું લક્ષ ઉગવું હાથોમવું રોજે રોજ નિત્યનો થયો આ ક્રમ યુગે યુગ સાક્ષી મારા યુગે યુગ સાક્ષી મારા થાક્યા હાર્યા પછી માનસો યુગ યુગથી પ્રકૃતિને માણવું યોગેશ પ્રકૃતિનો પ્રહેરી વલસાડના ડેવલપમેન્ટને લઈને વાત કરી લોકો સાથે તો લોકોનો મત અલગ અલગ છે કેટલાક કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી વલસાડને જેવું જોઈએ છીએ એવું જ છે તો કેટલાક કહી રહ્યા છે કે હા ઘણા ખરા બદલાયું પણ છે ક્યાંથી આવે છે વલસાડના જ છો તો આટલા વર્ષથી વલસાડ ને જોઈ રહ્યા છો નથી અમે 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 છે છે મારો પોયરો નોકરી કરે એટલે અહીંયા હાથે રહેતા તો સેલવાસ બદલાયો પહેલા કરતા કેટલો બદલાયો બિલકુલ બદલાયો સેલવાસ બદલાયો વલસાડમાં એમ નથી આગાડી મે અમે આવતા આવતા અહીંયા તે એ ભી બદલાયો છે બરાબર ઘણું બદલાયો છે હા તીથલનો દરિયા કિનારો પહેલા હતો એવું જ છે કે હવે ચોપાટી જેવું બનાવ્યું છે પહેલા કરતા ઘણું સારું છે હજી લાગે કે મસ્ત ચોપાટી બનવી જોઈએ મુંબઈ માં કે સરસ છે માંડવીમાં સરસ છે બિલકુલ અમે એવું વાત કરતા હતા કે હમણાં જે જે લાઈટ વાઈટ બધે લગાડી દે બરાબર ને બધું પ્લાસ્ટર ના બધું ટાઇલ્સ ને બધું લગાવી દે પરફેક્ટ મસ્ત થઈ જાય હા પરફેક્ટ થઈ જાય લોકસભાની ચૂંટણી આવે છે પ્રચાર એ પૂરજોશ ચાલે છે શું લાગે સેલવાસ તમારે હવે હું કેવું હવે તો છે જો અમે કોઈ પાર્ટી નથી

कैसा लगता है कि स्त्री आप आगे बढ़ रही है बढ़ रही है आगे दिख रहा है सब लड़कियाँ आज के सियाने लोग भी सब कोई अपने आप को मान रहे हैं और पहले ऐसा तो नहीं था हाँ सुरक्षित मान, मान रहे हैं आज के लड़की लोग औरत लोग सब कोई और आगे बढ़ भी रही है आज की लड़की और पहले में बहुत फर्क है हमारे ख्याल से स्त्री सशक्तिकरण करता है सरकार हमेशा देश आखो बात करता है महिलाओं की बात करता हो युवती सुरक्षा ने बात करता हो युवती करिए कहाँ से हो यूपी से यूपी से बलसार। अच्छा यूपी वलसाड़ बीजा राज्य लोगों गण यूपी में पहले बोलते थे कि युवती की सुरक्षा ज्यादा नहीं अब कैसा है यूपी में अच्छा है अभी तो सब अच्छे से सुरक्षा है योगी सरकार आने के बाद कुछ चेंज हुआ बहुत चेंज हुआ है क्या क्या चेंज हुआ जैसे कि स्कूल्स में और महिला सुरक्षा में और बहुत सारी चीज़ों में योगी सरकार ने चेंजेस किए हैं अच्छे बहुत अच्छे किए हैं मतलब पहले बहुत कुछ अलग था अभी बहुत कुछ सही चल रहा है तो मैं गुजरात नाच रहा अच्छा वलसाड में कितना वर्षी रहो बचपन थी अँ तो आटला वर्ष में वलसाड में कहीं नव थे कि जेवुत एवं है जेवुत एवं है कहीं नहीं बदलायू કઈ પણ નહીં કેમ કેલે બીચ એવું જ દેખાતું છે આ ને જો દમણ માં કેટલું સારું છે ને તિથલ જો ફરક છે થોડો ઘણો એમ તો દમણ જેવું જ તિથલ પણ થવું જોઈએ ને થવું જોઈએ બિલકુલ અચ્છા ચલો પહેલી જ વાર મત આપવા જાવ છો શું વિચારીને જશો કઈ સારું થવું જોઈએ જે પણ મતલબ આવશે સારું કરવું જોઈએ એમ સોસાયટી માટે અને વલસાડ માટે એમ જે નથી થઈ આજ સુધી તે થવું જોઈએ એમ એઝ અ ફર્સ્ટ વોટર બીજા પણ તમારા જેવા ઘણા જ લોકો છે જે પહેલી વાર મત આપવા જશે એને શું કહેશો જે સારું લાગે એને આપજો તમને એવું લાગે કે જે મતલબ બેસ્ટ કરી શકે અને જે સારું કરી શકે વલસાડ માટે એને જ તમે વોટ કરજો હાઉસવાઈફ પણ છું અને એલઆઈસી એજન્સી બી છે મારે તો એલઆઈસીમાં કામ કરો છે એજન્સી છે મારે અચ્છા એજન્સી છે આપની તો જોઈએ એવા બધા મળી જાય નહીં અત્યારે હાલ નામુમકિન કેમ કે માર્કેટ એટલું બધું હાઉસફુલ જાય છે કે બધી જ રીતે કંપનીઓ એક ટોપ પર ટોપ ચાલે છે બધે કારણ કે વધારે પડતી તો બહારની કંપનીઓ વધારે છે બરાબર છે તો બહારની કંપનીઓ અહીંયા આવી રહી છે તો એવું લાગે કે આપણી અહીંયાની જ ડેવલપ થવી જોઈએ થવી જોઈએ હા એવું છે અને દેશમાં મોંઘવારીની વાત કરતા હોઈએ જ્યારે એક હાઉસવાઇફ છો તો બાળકોની ફી ભરવાથી લઈને શાકભાજીથી લાવવાની તો દરેક વસ્તુ મોંઘવારી તો દુનિયાભરની છે

વલસાડ પહેલા એક નાના ટાઉન જેવું હતું હવે થોડું મોટું થતું જાય છે અને વિસ્તરતું જાય છે ડેવલપ ડેવલપ થયું થયું હા ને કયા એવા ઉદ્યોગો ફેક્ટરી જેનાથી રોજગારી લોકોને મળે ના અહીંયા એવી અહીંયા રેસિડેન્શિયલ હબ બની ગયું ઇન્ડસ્ટ્રીઝ બધી અહીંયા નજીકમાં જે વાપી છે ને વાપીમાં બહુ મોટી જીઆઈડીસી છે અને એ ત્યાં વધારે ઇન્ડસ્ટ્રીઝ છે એટલે લોકો અહીંથી ત્યાં જોબ કરવા કે બિઝનેસ કરવા જાય અને અહીંયા રેસિડન્સ કે ત્યાં વાપીમાં પોલ્યુશન વધારે હોય એટલે અહીંયા આવીને રહેવાનું એમ પણ એવું પણ થાય ને કે એ થોડીક ફેક્ટરી કે ઉદ્યોગ અહીંયા પણ હોવા જોઈએ જેથી કરીને અહીંયાના સ્થાનિક છે લોકોને ત્યાં સુધી ન જવું પડે અહીંયા જ રોજગારી મળે નજીકમાં ગુંદલાવ જીઆઈડીસી બી છે પણ થોડી નાની છે એન્જિનિયરિંગ હબ છે એન્જિનિયરિંગ અને પ્લાસ્ટિક છે અત્યારે નવો ચેર નવા એક યુવાનને સિલેક્ટ કર્યા છે

મોદી હે તો ممکن હે તેવું છે મોદી ના ચહેરા પર જીત છે તો આજે વલસાડ તિથલ દરિયા કિનારે થી જનતાનો મત જાણ્યો દેશ માં કેવી સરકાર હોવી જોઈએ વલસાડ માં કેવા કામ થયા છે નથી થયા એ પણ જાણ્યું ઘણા લોકોએ કહ્યું કે વલસાડ પહેલા પણ જેવું હતું આજે પણ એવું જ છે તો કેટલાક લોકો નું કહ્યું છે કે થોડા ઘણા કામ થયા છે અને કેટલાક હજુ કરવાના બાકી પણ છે તો આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ વધુ એક એપિસોડમાં વધુ એક ઉમેદવાર સાથે દેશની જનતા સાથે